પાટણ જિલ્લાના કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ પ્રદર્શન. ગુજરાત સરકારની 5 વર્ષની સફળતાની ઉજવણીના વિરોધમાં કરાયો વિરોધ. જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે કથળતી આરોગ્યની સેવાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાટણ જિલ્લા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસી આગેવાનો દ્વારા સરકારે વિરોધ કર્યો અને સૂત્રો ઉચ્ચાર કર્યા. ગુજરાતમાં નથી ઓક્સિજન, નથી બેડ જેવા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. અને સૌને એક વિનંતી પણ છે કે કોરોના ની ગાઈડલાઇન્સ છે એનું પાલન કરજો, માસ્ક પહેરીને રાખજો અને બને ત્યાં સુધી સોશિયલ. જે રાયપુર ખાતે તાલુકા સેવા સેન્ટરનો કાર્યક્રમ આખા ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજકોટથી લોન્ચ કર્યો છે અને આ તબક્કામાં જેટલા બી રહી ગયેલા અરાળ ગામના લોકોને આજે અમે લાભ અહીંયા આપવાનો છે. સરકારી તંત્ર સાથે અમારા કાર્યકર્તાઓ પણ સાથે મહેનત કરે છે, ફોર્મ ભરવામાં મદદ કરે, સરપંચો મદદ કરે છે. જેને જેને લાભ લેવો હોય, જાતિના દાખલાનો હોય, વૃદ્ધા પેન્શનનો હોય, અનાજનું આપણા કાર્ડમાં સુધારા વધારા કરવાનો, નામ કમી કરવો, એ બધા જ પ્રકારની વ્યવસ્થા સરકારે ઓનલાઈન કરી છે. આજે અમારા મુખ્યમંત્રીનો જન્મદિવસ પણ છે એટલે આજે અમને ખૂબ આનંદ છે કે અમારા સંવેદન મુખ્યમંત્રી આજે આ સેવા સેતુ પ્રજાની સાથે ગરીબ વર્ગની ચિંતા કરે છે એનો મને આનંદ છે. અને ધારાસભ્ય તરીકે અમારા કાર્યકર્તા સાથે અમે અહીંયા આવ્યા છે અને ખૂબ આનંદ છે. અમારા સરકારી તંત્ર, મામલતદાર, ટીડીઓસી એમની ટીમ ખડે પગે કામ કરી રહી છે એટલે મને આશા છે કે સૌનો સાથ, સૌનો વિકાસ સાથે અમારી સરકાર કામ કરી રહી છે. આજરોજ નસવાડી તાલુકાના રાયપુર ગામે સંવેદન દિવસ અંતર્ગત સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 18 ગામડોના લાભાર્થીઓને આજે જે લાભ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અહીંયા આગળ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના અધ્યક્ષસ્થાને જે લાઈવ પ્રોગ્રામ બતાવવામાં આવ્યો તે જોઈ આ કાર્યક્રમ અહીંયા આગળ સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જે 18 ગામોના લાભાર્થીઓને લાભ આપવા માટે આટલું કહી મારું સ્થાન પ્રાપ્ત કર્યું.